वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी। श्री हरे कृष्ण महाराज नी जय। श्री घनश्याम महाराज नी जय। कथा सांभळनारा बधाज भक्तोने खूब हेतथी जय श्री स्वामी नारायण। श्री हरि चरित्रामृत सागर पूर चौथु तरंग बीजू। भगवान श्रीहरि गढ़पुर में पधारिया छे। एवल खाचर ना दरबार में बिराजमान छे। ए कथा नु वर्णन अपने आ तरंग में सांभळीशु। अभय नृप को कहत भये श्री हरि वर कर हे अभय पद निज देन हित करुणा रस निकेत। अभय नृप को कहत भये श्री हरि वर कर हेत अभय पद निज देन हित करुणा रस निकेत। करुणा रस थी भरेला एवा भगवान श्रीहरि एभल खाचर ने पोतानु अभय पद आपवा माटे खूब हेत थी कहेवा लाग्या। प्रहलाद जी अने प्रीव्रत राजा भगवान ने भजी भजीने भगवान ना धाम मा गया छे। तेने समग्र जगत जाने छे पण वर्तमान समय मा तेना जेवा कोई भक्त देखाता नथी। भगवान श्रीहरि नी आ नानी वात अपना अंतर ने विंधी नाखे एवी छे। अंतर मा पड़ेला अज्ञान रूपी अंधकार मा अंजवाळू पाथरे एवी छे। आ मूल्यवान मोती जेवी वातोने आपणे हृदय मा संघरी राखीए। गुणात्यानंद स्वामी वातो मा एम कहे स्त्री माटे धन माटे दाखड़ो करनार नी क्या कमी छे। क्या कमी छे। जीव प्राणी मात्र धन ने स्त्री नी पाछळ ज दोड़े छे। भगवान नी पाछळ दोड़नारो एक जीव मळे एनो महिमा छे। महाराजे याद कर्या प्रहलाद जी ने। असुर कुल मां जेनो जन्म छे जेना पिता अति महान असुर छे छता पण भक्त शिरोमणि ना नामों मां जेनु नाम उमेरायु एवा प्रहलाद जी केवी एने भक्ति करी। कूळ केवू छे एना करता कर्म केवा छे ने ये वधारे महान छे। माटे बस महाराज ने राजी करवा माटे भगवान ने साथे राखीने भगवान ने आपणा जीवनना साक्षी करीने आपणे जीवता थईए ने तो एटली वात चोक्कस छे आपणुं नानुं जीवन पण महाराजने खूब मोटा राजी करी शके। मनुष्यनुं क्षणिक जीवन छे ने ए पण शाश्वत एवा भगवानने राजी करी शके। यह लोक से जो सुख जो होय मन में चाह अधिक मिट जाए सब दुख
સુખ રૂપ હરે શરણ ભયેવુ યહ લોક સે જો સુખ જો હોય મન મે ચાહ અધિક. આ લોકમાં જેને સુખ માની લીધું છે એના માટેની વાત નથી. યહ લોક સે જો સુખ, જેલને જેને ઘર માન્યું છે, દાદા જેલમાં જ જેણે ઘર માની લીધું છે એ માણસને ગુના કરતા કોઈ અટકાવી શકે ખરું? અટકાવી શકાય? જેલમાં જેને દુઃખ દેખાય છે ને એ જેલમાંથી નીકળવાની ઈચ્છા કરે, જેલમાંથી જેને નીકળવું છે ને એના માટે કંઈક વાત કરી શકાય? આજે બપોરે અમે સંતો ગુરુજીની કથા સાંભળતા હતા. સ્વામી વિવેકાનંદ ગુરુદેવ રામકૃષ્ણ પરમહંસને પૂછે, મને ભગવાન ક્યારે મળશે એ બતાવો. ભગવાનના મિલનની તડપણ વાળા સ્વામી વિવેકાનંદના પ્રશ્નનો જવાબ હસતા હસતા પરમહંસ દેવ એમ કહે, સમય આવશે ત્યારે જવાબ આપીશ, ધીરજ રાખો. વાત ઉપર પડદો પડી ગયો, સમય ગયો. એકવાર નદીમાં સ્નાન કરવા ગયા, બધા સાથે છે, નદીમાં ડૂબકી મારે છે, એમાં વિવેકાનંદે ડૂબકી મારી, રામકૃષ્ણ પરમહંસે માથું દબાવી દીધું. એક તો પાણીમાં છે, એમાં ઉપરથી હાથથી બરાબર એમને દબાવ્યા છે, એવી ગુંગળામણ થઈ, હમણાં મરી જઈશ, હમણાં મારા પ્રાણ નીકળી જશે. અને હાથ છોડ્યો અને બહાર નીકળ્યા, એટલો ક્રોધ છે. પણ સામે તો રામકૃષ્ણ પરમહંસ હતા, આ શું કર્યું? હસતા હસતા રામકૃષ્ણ પરમહંસ એવું એટલું જ બોલ્યા, આ પાણીમાંથી બહાર નીકળવા માટે જેટલી તાલાવેલી હતી ને એવી તાલાવેલી ભગવાનને મળવાની જ્યારે થશે ને ત્યારે હરિને શોધવા નહીં જવું પડે, સામે આવીને એ પુરુષોત્તમ નારાયણ તને મળી જશે. એ શોધી લે ને શોધી લે ને ભેતર છે એ બહાર નથી. એ પુરુષોત્તમ નારાયણ અંદર બેઠા છે, અંતર્યામી થઈને બેઠા છે, આપણા તમામ કર્મોના સાક્ષી બનીને બેઠા છે, આપણી તમામ ક્રિયાના નિયામક થઈને બેઠા છે. ઈશ્વર જીવાનામ હૃદય સે અર્જુન તિષ્ઠતિ, જીવ પ્રાણી માત્રના હૃદયની અંદર એ પુરુષોત્તમ નારાયણ અખંડ બેઠા છે. અખંડ કોને શોધવા પડે? શોધવાના કોને હોય? ખોવાયા હોય એને. ભગવાન ખોવાયા નથી, ખોવાયા તો આપણે છીએ. આપણે આપણી જાતને શોધવી પડશે, આપણી જાતને પૂછવું પડશે, હું ક્યાં છું, હું કોણ છું, હું ક્યાં જઈ રહ્યો છું. કરોડો જન્મથી અજ્ઞાનમાં અટવાતો ને ભટકાતો આત્મા હજી પણ શાંત નથી થતો, હજી પણ એને એમ નથી થતું કે આ સંસારના દુઃખમાંથી ક્યારે છૂટું, ક્યારે છૂટું. સંતોએ દ્રષ્ટાંત આપ્યું, કેવું વેધક દ્રષ્ટાંત છે. અજ્ઞાન એટલે શું? આ જગતના મહાન દુઃખો જગતમાં છે, દેખાય છે, અનુભવાય છે, છતાં પણ એ દુઃખમાંથી જીવ પાછો નથી વળી શકતો. ભગવાનમાં સુખ છે, દેખાય છે, છતાંય ભગવાનમાં જોડાઈ નથી શકતો. આનાથી મોટું અજ્ઞાન કયું? કયું અજ્ઞાન? જેલને જ જેણે ઘર માન્યું છે એને ગુના કરતા કેમ અટકાવી શકાય? એવી રીતે સંસાર દુઃખરૂપ છે એને જ જેણે સુખરૂપ માની લીધો છે, કેવી રીતે એને સંસારમાંથી છોડાવી શકાય? સાંભળજો આ કડી. ભગવાન શ્રીહરિ સ્વમુખે એભલ ખાચરને અભયપદ આપવા માટેનો ઉપદેશ આપે છે. યહ લોક સે જો સુખ જો હોય મન મે ચાહ અધિક, મિટ જાય સબ દુઃખ સુખ રૂપ હરે શરણ ભયેવુ.
શ્રી હરિ શરણ હી બેન, જન્મ મરણ જમ દુઃખ રહત, જપ તપ દાન હી દેન, તોહ દુઃખ તેહી ટરત નહીં, તોહ દુઃખ તેહી ટરત નહીં। આ જગતના સુખથી પણ વધારે મહાન સુખ મેળવવાની મનમાં જો ઈચ્છા હોય તો, પહેલી શરત, આ જગતમાં દુઃખ દેખાતું હોય અને એના કરતા મહાન સુખની શોધવાની જેને ઈચ્છા હોય એના માટેની વાત છે। ઘણા લોકો ઇન્ડિયાથી અમેરિકા આવે છે, તમે સાંભળ્યું હશે, અમેરિકા આવે, ગ્રીન કાર્ડ મળી જાય, આ દેશ, આ દેશની સુવિધા એમાં એનું મન માને નહીં, ગ્રીન કાર્ડ પાછા આપીને ઇન્ડિયા જતા રહે છે, બને છે દાખલા। તો ઘણા ઇન્ડિયામાંથી કરોડો રૂપિયા ખર્ચીને ઇલીગલ બે નંબરમાં દેવું કરીને અમેરિકા આવે છે, સમજ્યા કે નહીં તમે? એક વાત નક્કી છે, એક વાત નક્કી છે, કોઈ પણ વાત એનું મૂળ ઈશક છે, ઈશક। એટલે વચનામૃતમાં મહારાજ કહે, જેને જે વાતનો ઈશક હોય એને 1000 અંતરાય આવે છતાં પણ રોક્યો રોકાતો નથી। સ્ત્રી માટે, ધન માટે, પદાર્થ માટે, બંગલા માટે, અમેરિકા માટે, પૈસા માટે, ડોલર માટે, બિઝનેસ માટે ઈશક બાંધનારા કરોડો 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 માણસો છે। ભગવાનને ભજવા માટે, ભગવાનને રાજી કરવા માટે, સાચા સંતને રાજી કરવા માટે, સાચા સંતની સેવા કરી લેવી છે એવું તાન રાખનારા કેટલા નીકળે। પહેલી શરત, જો જગતના સુખથી વધારે મહાન સુખ મેળવવાની ઈચ્છા હોય તો, અને બીજું, અને બધી જાતના દુઃખોને ટાળવાની ઈચ્છા હોય તો, મનુષ્ય સુખરૂપ એવું ભગવાનનું શરણ લેવું જોઈએ। ભગવાનને શરણે ગયા સિવાય તો જન્મનું, મરણનું અને યમયાતનાનું દુઃખ રહે જ છે, એ ટળવાનું જ નથી। જપ કરવાથી, તપ કરવાથી, દાન દેવાથી જન્મ મરણનું કે જમનું દુઃખ ટળતું નથી। એ ટાળવા માટે તો ભગવાનની શરણાગતિ જરૂર છે, શરણાગતિ। શું આપણા કરેલા તપથી કે દાનથી કે આપણા કરેલા જપથી આપણે જમપુરીમાંથી છૂટી જઈએ એવું લાગે છે તમને? સાધનથી કલ્યાણ નથી, વચનામૃતમાં મહારાજે ના પાડી। આ બધા સાધન એટલે કરવાના ભગવાન રાજી થાય, ભગવાનને રાજી કરવા માટે આ સાધન કરીએ, અને રાજી થયેલા ભગવાન રીજી જાય અને રીજીને આપણા ઉપર કૃપા કરે અને આપણે મુક્તિના અધિકારી નથી છતાં મુક્તિના અધિકારી બનાવે, બસ આ એનું પ્રયોજન છે। એટલા માટે કલ્યાણ ક્રિયા સાધ્ય નથી, કૃપા સાધ્ય છે, એમાં બધા શાસ્ત્રો સંમત છે। ભગવાનની આગળ હાથ જોડવા, દીન થવું, હું તમારો છું, જેવો તેવો તોય પુત્ર તમારો, એ જે ભાવના, આનું નામ શરણાગતિ છે। આ ઉપદેશ એટલો અદ્ભુત છે, આપણે થોડો સાંભળીશું, ધ્યાનથી એનું શ્રવણ કરીશું। પહેલી વાત, વચનામૃતમાં શ્રીજી મહારાજને મુક્તાનંદ સ્વામી એક પ્રશ્ન પૂછ્યો છે, આસિત ભગત, વચનામૃત ગઢપુર પ્રથમનું 33મું, મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનને પ્રસન્ન કરવાના સાધન અનંત પ્રકારના શાસ્ત્રમાં કહ્યા છે, કયા કયા સાધન? ભગવાનને રાજી કરવાના કયા કયા સાધન? 2, 4, 5, 10 નામ આપો। જપ, તપ, યજ્ઞ, વ્રત, દાન, સેવા, ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, આ બધા સાધનો। તે મધ્યે એવું એક કયું સાધન બળવાન છે જે સમગ્ર સાધન કરીએ ભગવાન જેવા પ્રસન્ન થાય, તેવા એક સાધને કરીને ભગવાન રાજી થાય, એવો એક ઉપાય કહો? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે,
એક જ સાધને કરીને ભગવાન રાજી થાય તે કહીએ તે સાંભળો જે ભગવાનનો જે દ્રઢ આસરો એ જ એક સર્વ સાધનમાં મોટું સાધન છે તેણે કરીને ભગવાન રાજી થાય છે અને તે આસરો અતિ દ્રઢ જોઈએ ભગવાનનો આસરો એટલે શરણાગતિ કેવી જોઈએ અતિ દ્રઢ જોઈએ જેને વિશે કાંઈ પોલ રહે નહીં એ આશરાના ત્રણ ભેદ છે એટલે કે ત્રણ રીતે જીવ ભગવાનની શરણાગતિ સ્વીકારે એક મૂઢપણે કરીને મહારાજે વચનામૃતમાં ખૂબ વિસ્તારથી વાત કરી છે બસ ગોપીએ જેમ કૃષ્ણને સ્વીકારી લીધા કોઈ કાળો કહે કોઈ કપટી કહે કોઈ ચોર કહે કોઈ નટખટ કહે અસુંદર સુંદર શેખરોવા ગુણેરવિહીનો ગુણિનામ વરોવા દ્વેષીમયી સ્યાત કરુણામ બુધિરવા કોઈ કહે કૃષ્ણે તમને છેતર્યા કપટી છે તો ખોટું બોલ્યો હું પાછો આવીશ એમ કહીને ગયો તે ગયો ગોપી કહે ગમે તે હોય ગમે દ્વેષીમયી સ્યાત કરુણામ બુધિરવા કૃષ્ણ સ એવાદ્ય ગતિર મમાયમ અમારું જીવન કૃષ્ણ છે મૂઢપણાની ભક્તિ સુરાખાચરની મૂઢપણાની ભક્તિ મહારાજ હું ને મારો ઠાકોર ઠાકોર બેઠો પારણે અને હું દોરી તાણું બાકી બધું જગત કાણું આ મૂઢપણાની ભક્તિ પ્રીતિએ કરીને આશરો ભગવાનને વિશે અતિશય પ્રેમ થાય અને પ્રેમે કરીને જે આશરો સ્વીકારે એ પણ જાણીએ છીએ આપણે ત્રીજો સમજણથી કરેલો આશરો વિવેકથી કરેલો આશરો આ ત્રણ આશરાના પ્રકાર છે આવી રીતે ત્રણ રીતે આશરો થાય છે એટલી વાત તો નક્કી છે કે આપણને આશરો એટલે વિશ્વાસ એનું મૂળ છે શ્રદ્ધા એનું મૂળ છે શ્રદ્ધા અને વિશ્વાસની આંખ વિના પાંખ વિના આશરો શક્ય નથી એક બે નાની નાની વાત આપણે કરીએ આંબા ગામમાં દેવસી ભગત હતા એમના ઘરમાં દીકરાના લગ્ન આવતા હતા એટલે થોડા ઘણા પૈસા ભગતે ભેગા કરી રાખેલા મૂકી રાખેલા એમાં ગામમાં મંદિરનું કામ ચાલે મંદિરમાં પૈસાની જરૂર હતી કોઈ રીતે મંદિરનું કામ પૂરું થયું દેખાતું ન હતું દેવસી ભગતે દીકરાના લગ્ન માટે મૂકી રાખેલા પૈસા મંદિરમાં આપી દીધા દીકરાના લગ્નમાં ખર્ચ નહીં કરીએ હાવ ઓછો કરીશું પણ એ રૂઢિચુસ્ત જમાનો હતો સોના ચાંદીની અસલ વસ્તુનો યુગ હતો લગ્ન નક્કી હતા લગ્નની તૈયારી થઈ ગઈ જાન માંડવે આવી ગઈ અને એ સમયે કન્યા પક્ષના માણસોએ કહેવાય છે ઝાઝા રૂપિયા માંગ્યા 400 રૂપિયાની માંગણી કરી જાન આવી ગઈ છે માંડવે પહોંચી ગઈ છે દેવસી ભગત તો મૂંઝાયા થોડા ઘણા પૈસા હતા એ પણ પૂરા કરી દીધા હવે શું થશે મહારાજને સંભાળ્યા મહારાજ હું તો તમારો છું મારી પાસે જે કંઈ છે એ પણ તમારું છે મેં તો મારું કંઈ રાખ્યું નથી દેવસી ભગતે થોડા સમજાવ્યા પણ એ જૂના સમયનો રૂઢિચુસ્ત સમાજ તમે જાણો છો આમ એટલે આમ જ અને એમાં કોઈની ચડામણી હશે પાછી અને ત્યારે દેવસી ભગતની આંખમાં જળજળી આવ્યા હે મહારાજ તારી જે ઈચ્છા અમને મંજૂર છે પાછા જવા તૈયાર થાય ને એવામાં કહેવાય છે એક સરસ મજાનું ધોત્યું પહેરી માથે ટોપી છે અને એક મોટી હાથમાં સુટકેસ છે એક શેઠ આવે છે દેવસીભાઈ ક્યાં મળશે કોઈ બતાવ્યા આ દેવસીભાઈ જૂનાગઢથી આવું છું ત્યાંના એક શ્રીમંત શેઠ એમની પેઢી ઉપરથી અને મને આ સુટકેસ તમને આપવા કહ્યું છે આમાં પૈસા છે પણ તમને કોણે મોકલ્યા પુરુષોત્તમ શેઠે એ કોણ છે મને ખબર નથી તમે જાણો છો એને તમારે એને સંબંધ છે મને તો બહુ ખબર નથી મને આપવા મોકલ્યા છે આપ જો દેવસીભાઈ હોય તો આમાં પૈસા ગણી લો દેવસી ભગત તો વિચારે ચડ્યા જોયું તમે જીવ જીવ કે આસરે જીવ કરત હેરાજ તુલસી રઘુવીર કે આસરે
क्यों बिगड़ेगा काज। जीव जीव के आश्रय आ दुनिया में दरेक एकबीजा आश्रय टक्या छे। जो आ मकान उभू छे तमे जुओ दीवाल ऊपर पिलर ऊपर एक बीजा ना आसरा थी उभू छे। तमे जो दीकरो नानो होय त्यां नानो दीकरो एना पिताजी ना आश्रय मोटो थाय, पछी पिता वृद्ध थाय दीकरो मोटो थाय, पछी वृद्ध पिता कोना आश्रय जीवे? दीकराना आश्रय। आ जगत नु तंत्र तमे जुओ, जीव जीव के आश्रय जीव करत हे राज। आ जगत ना सुख मात्र एकबीजा ना आश्रय थी छे। तुलसी रघुवीर के आसरे क्यों बिगड़ेगा काज। तुलसीदास जी महाराज एम कहे छे, आ दुनिया ना तुच्छ मानसो नो भरोसो छे, पण जगदीश जगदाधार एवा भगवान नो आ जीव ने भरोसो नथी। पछी आसरो क्यां दृढ़ थाय, केवी रीते दृढ़ थाय? देवसी भगत पेली पेटी खोले, रूपिया गणे, सामे वेवाई ने आपे। પેલા વેવાઈ તો આ ચાંદીના રૂપિયા ચમકતા દોકડા જોઈને એની આંખો ફાટી જાય, છળ કપટ તો નહીં હોય ને? આમ ક્યાં અચાનક આવી જાય આટલા બધા રૂપિયા? ગામમાંથી સોની મહાજનને બોલાવે, તપાસ તો કરો સાચા છે રૂપિયા? સોની મહાજનની આંખો ચાર થાય, આવા રૂપિયા મેં મારી જિંદગીમાં જોયા નથી। આ કઈ પેઢીના છે? આ ક્યાંથી આવ્યા છે? જૂનાગઢના પુરુષોત્તમ શેઠની પેઢીના છે। પેલો માણસ તો પેટી પેટી પૈસાની આપી અને ક્યાં જતો રે કોઈને ખબર પણ ન પડે। દેવસિંહ ભગતને સમજાઈ ગયું, આ કોઈ પુરુષોત્તમ શેઠ નથી, આ કોઈ જૂનાગઢની પેઢી નથી, આ તો મારા અક્ષરધામના અધિપતિએ અક્ષરધામમાંથી રૂપિયા મોકલ્યા છે। જોયું, એ હરિને ભજતા હજુ કોઈની લાજ, જતા નથી જાણી રે જેની સુરતા, સાંભળ્યાને સાથ એવ દેવેદ વાણી રે। ભગવાનને આશરે કોઈનું કામ અત્યાર સુધીમાં બગડ્યું નથી। ધિક્કાર છે આ મનુષ્યને, ધિક્કાર છે એટલા માટે બધાનો એને વિશ્વાસ છે, બધાનો, એક પુરુષોત્તમ નારાયણનો વિશ્વાસ નથી। કબીરદાસજીની બહુ સરસ આ ઘટના મને ખૂબ ગમે એટલે ક્યારેક ક્યારેક કથામાં કહું છું। કબીરદાસ કહેવાય છે કાશીની બજારમાં નીકળ્યા છે, સાથે એમનો દીકરો કમાલ છે, કમાલ પણ કમાલનો દીકરો, જ્ઞાની પિતાનો પુત્ર છે, જ્ઞાન માર્ગના આચાર્ય કબીર દીકરા સાથે ગંગામાં સ્નાન કરી પાછા ઘરે જાય છે। એક વૃદ્ધ સ્ત્રી આંગણામાં ઘઉંને દળે છે, એક ઘંટલાના પડથી ઘઉંને દળે છે, ઘઉં ઓરતી જાય છે, ઘઉં દળાતા જાય છે, લોટ નીકળતો જાય છે। કમાલ ઉભો રહી ગયો, ચલતી ચક્કી દેખ કે દિયા કમાલને રોઈ, ચલતી ચક્કી દેખ કર દિયા કમાલને રોઈ, દુઈ ભટકે ભીતરે સાબિત રહા ન કોઈ। પેલો દીકરો રડવા લાગ્યો, કબીરજીએ પૂછ્યું, બેટા કેમ રડે છે? પિતાજી, આ ઘઉંની દશા તો જુઓ, કેવા ઓળાય છે અને કેવા દળાય છે, કેવા ઓરાય છે અને કેવા દળાય છે। વિહારીલાલજી મહારાજે દ્રષ્ટાંત આપ્યું, જેમ ઘંટલાના બે પડ હોય ને એમાં ઘઉંના દાણા ઓરાય અને દળાય ને, એમ પૃથ્વી અને આકાશ આ બે પડની વચ્ચે કરોડોના કરોડો માણસો ચકના ચૂર એવરી ડે થઈ રહ્યા છે, છે ને? કાળ જીવ પ્રાણી માત્રનો નાશ કરે છે ક્ષણે ક્ષણે, પળ પળમાં આ પૃથ્વીમાં કેટલા 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 માણસો કેવી રીતે મરી રહ્યા છે। આપણે જાગીએ, આપણે જાગીએ, જન્મને મૃત્યુના ચક્રમાંથી આપણે છૂટવું છે, નક્કી કરી આજે આને આ દેહ કરીને આ મહારાજની મૂર્તિ સુધી પહોંચવું છે, આ સંકલ્પ કરીએ। હવે ચાર પગ, આઠ પગ, દસ પગ એવી વાળી કોઈ માં નવી નથી કરવી। માં નવી, નવી નવી માં, માં નવી, માં નવી, નવી નવી માં કરવા ટેવાયેલો છે એનું નામ માનવી। આજે સંકલ્પ કરીએ,
દુઃખ ત્રયાભિઘાતા જિજ્ઞાસા તદપઘાત કે હેતો, જગતમાં દુઃખ દેખાય છે ત્યાર પછી જે દુઃખમાંથી છૂટવાની ઈચ્છા થાય છે, એ ઈચ્છા થાય છે ત્યાર પછી સુખ ક્યાં છે ત્યાં નજર પહોંચે છે. પંચાળાનું વચનામૃત પહેલું, બુદ્ધિવાળાનું વચનામૃત. જ્યાં સુધી પુરુષોત્તમ નારાયણના સુખમાં નજર પહોંચતી નથી ત્યાં સુધી આપણે જેવા જોઈએ એવા ભગવદ્મય ભક્તિમય નથી બનવાના, એ વાત તો નક્કી છે. આપણી માઇક અને તુચ્છ બુદ્ધિ એ માયાનો જ આપણે મહિમા શીખવાડે છે. ભગવાનનો મહિમા તો હજી આપણે શરૂ જ નથી કર્યો, શીખ્યા જ નથી. કબીરના પુત્ર કમાલ રડે છે, પિતાજી આ ઘંટલાના બે પડની વચ્ચે એક પણ દાણો સલામત નહીં, જુઓ તો ખરા. ત્યારે જ્ઞાની પિતા કેટલી સરસ વાત કરે છે, જુઓ. ચલતી ચક્કી દેખ કર દિયા કમાલ ને રોઈ, દુઈ ભટકે ભીતરે સાબિત રહા ન કોઈ. કબીરજીએ કહ્યું, બેટા તને ખબર નથી, આગે પીછે જો ગયા, આગે પીછે જો ગયા, પીસ ગયા સબ કોઈ, ખૂટ પકડ કર જો રહા, પીસ શકા ન કોઈ. સવારથી સાંજ સુધીમાં આ ઘંટલાના બે પડની વચ્ચે કેટલા દાણા દળાઈ જશે, કચડાઈ જશે, કચડ ઘાણ નીકળી જશે, પણ આ ઘંટલાની વચ્ચે ખીલ્લો છે, એ ખીલ્લો પકડીને જેટલા દાણા બેઠા છે ને એ સલામત છે. સાંજ સુધીમાં એનો કોઈ વાળ વાકો કરી શકવાના નથી. બસ એવી જ રીતે અવની નભ બે જાણવા, ઘટ પડ ઘંટ સમાન તે પ્રમાણવા. ઘંટલાના બે પડ હોય એમ પૃથ્વી અને આકાશ બે પડ છે, એની વચ્ચે જીવ પ્રાણી માત્ર દળાઈ રહ્યા છે, કાળ એને દળી રહ્યો છે, પણ એમાં સલામત કોણ રહેવાના? પુરુષોત્તમ નારાયણના ચરણ પકડીને જે બેઠા છે ને એ સલામત છે. જેને રામ રાખે તેને કોણ ચાખે? નરસિંહ મહેતાએ કેવો ભરોસો રાખ્યો ખબર છે ને? તમારો ભરોસો મને ભારી, સીતાના સ્વામી નરસિંહ મહેતાનું પદ તો જુઓ, કેવો ભરોસો રાખ્યો. અરે મીરાબાઈનો ભરોસો કેવો! અરે મુક્તાનંદ સ્વામીને અમદાવાદની અંદર સ્વામી ભિક્ષા માગવા જાય, સ્વામીને કાતિલ ઝેર લગાવવામાં આવે, એવું ઝેર ચામડીને અડતાની સાથે ચામડીને બાળી નાખે, માણસને મારી નાખે, આવું કાતિલ ઝેર લગાવ્યું. મહારાજે રક્ષા કરી, સ્વામીને કંઈ થયું નહીં, સ્વામી બચી ગયા. પરીક્ષા શ્રીજી મહારાજે કેવી લીધી જુઓ, સ્વામી સાજા થયા. મહારાજે ફરી સ્વામીને કહ્યું, સ્વામી અમારી આજ્ઞા છે અને ઈચ્છા છે, બોલો ને મહારાજ, તમે અમદાવાદમાં જાઓ સ્વામી, ત્યાં સત્સંગ કરાવો. મુક્તાનંદ સ્વામીએ એક ક્ષણનો વિલંબ કર્યા વિના અમદાવાદમાં સત્સંગ કરાવવા જવા તૈયાર થયા. મુક્તાનંદ સ્વામીને કેવો ભરોસો, કેવો ભરોસો! હું કહેવા એ માંગુ છું, આ દુનિયાના તુચ્છ માણસોનો, કોઈને ડોક્ટરનો ભરોસો, કોઈને ડ્રાઈવરોનો ભરોસો. આપણે પ્લેનમાં બેસીએ છીએ, પાયલોટ આપણને એક્ઝિટ બતાવી દે છે, બધું જ બતાવી દે છે, તોય ભરોસો રાખીએ છીએ. ડોક્ટર ઓપરેશન કરતા પહેલા સિગ્નેચર કરાવી દે છે, તોય ભરોસો રાખીએ છીએ. ભગવાન ઉપર ભરોસો કરતા શીખીએ. બસ મારા મહારાજ જે કરે છે ને સારું જ કરે છે, આનું નામ ભરોસો. મારા મહારાજને જે ગમ્યું તે સાચું, આ ભરોસો. ભગવાનની ઈચ્છાનો સ્વીકાર, મેં કહ્યું ને, આપણું ધાર્યું થાય તો હરિ કૃપા, આપણું ધાર્યું ન થાય તો હરિ ઈચ્છા, આનું નામ ભરોસો. પ્રાર્થના કરીએ અને સ્ટોર સારો ચાલવા મળે અને આપણી શ્રદ્ધા વધી જાય, આપણી ભક્તિમાં ઉભરો આવે, આ વિશ્વાસ નથી, આ શ્રદ્ધા નથી, આ તો આપણો સ્વાર્થ છે, અણસમજણ છે. બે વાર ઈચ્છા પૂરી થશે આપણી ભક્તિ વધશે, પણ સામે જો ત્રણ વાર ઈચ્છા પૂરી નહીં થાય ને તો આપણી ભક્તિમાં એવી ઓટ આવશે, એવી ઓટ આવશે કે આપણી કંઠી અને પૂજા ને બધું એક બાજુ જતું રહેશે. વિશ્વાસ વિના અને શ્રદ્ધા વિના ક્યારેય પણ આશરાનો જન્મ થતો નથી. શ્રદ્ધા ને વિશ્વાસ આશરાને જન્મ આપે છે. બીજા સાધન ઓછા વધારે ચાલે, હનુમાનજી પૂજા નહોતા કરતા, હું ઘણી વાર કહું છું કથામાં, હનુમાનજીનો આશરો દ્રઢ હતો.
વિભીષણ કેવો ભક્ત હતો એની વાત બહુ જાજી નથી, પણ વિભીષણ ભલે રાક્ષસોની નગરીમાં હતો છતાં એને રામનો ભરોસો અને વિશ્વાસ હતા. ભગવાનની શરણાગતિ સ્વીકારનારા ભક્તોમાં પહેલું નામ વિભીષણનું છે. કોનું નામ છે? વિભીષણનું. આખી કથા સંભળાવીશ તમને. બસ આપણે ભગવાનનો ભરોસો રાખતા શીખીએ. હમણાં મને થોડા દિવસ પહેલા એક ઇન્ડિયાના ભક્તે વાત કરી ફોનમાં કે સ્વામી, અમારા સિટીમાં એક ભાઈ આવ્યા છે, ફૂક મારીને આંખના નંબર કાઢી નાખે છે. આપણને આશ્ચર્ય થાય. તો પછી આ ડોક્ટરો, આ બધી દવાઓ, એની કઈ જરૂર રહી જ નહીં. હશે કંઈક ગમે તે, એમાં પણ સાચું ખોટું આપણે જાણતા નથી. 19-20 તો બધી જગ્યાએ ચાલે જ છે. પણ પછી આશ્ચર્યની વાત એમણે મને એ કરી કે સ્વામી, એટલું બધું ચાલ્યું છે, આ તૂત એટલું બધું ચાલ્યું છે, હું પણ સ્વામી જોવા ગયો ખાલી કુતૂહલથી, પણ જે ફૂક મારીને બીજાના ચશ્મા કાઢે છે એ જ ચશ્મા પહેરીને બેઠો છે. બોલો. હે દાદા, 60 દિવસમાં વાળ ઉગાડો, હમણાં બહુ ચાલ્યું છે. મારા જેવા કોઈ ટાલિયા થઈ જાય તો વાળ ઉગાડવા જાય પાછા ત્યાં. લો, 60 દિવસમાં વાળ ઉગાડો અને જાય તો એ ડોક્ટર ટાલિયો હોય પાછો. યહાં સભી કે દામન ભીગે હે કોણ કિસકે પોછે. એટલા માટે આપણા શાસ્ત્ર કહે છે, બ્રહ્માનંદ સ્વામીએ તો કેટલું અદભુત ગાયું, દેશ ગયો પર દેશ ગયો, ધરી ભેખ ગયો ચહુ ધામ રહ્યો હે, કાશી ગયો અરુનાશી ગયો, તન ઘાસી ગયો અતિ પંથ ભયો હે, શોક ગયો સુર લોક ગયો, વિધિ લોક ગયો મન રોક ગયો હે, બ્રહ્મ મુનિ ઘન શ્યામકો આશ્રય, જો ન ગયો તો કહું ન ગયો હે. દેશમાં જાય કે વિદેશમાં જાય, ઘરમાં જાય કે જંગલમાં જાય, કાશી જાય કે પછી સંસાર છોડીને નાસી જાય, સુરલોક જાય કે વિધિલોક જાય, સ્વામી કે ગમે ત્યાં જશે, પણ માણસની પાછળ ને પાછળ એનું મન, એની ઉપાધિ, એનું દુઃખ આવવાનું છે, આવવાનું છે ને આવવાનું જ છે. દુઃખ માત્રથી છૂટવા માટે તો એક જ માર્ગ છે. કયો? ખૂટ પકડ કર જો રહા પીસ સકા ન કોઈ, આ પુરુષોત્તમ નારાયણના ચરણારવિંદ જેને પકડી રાખ્યા છે. બસ મારા મહારાજને મારો હરિ કરે તે ઠીક, બાકી કોઈની નથી બીક. આટલું નક્કી કરી લઈ, મારો હરિ કરે તે ઠીક, બાકી કોઈની નથી બીક. આ મંત્ર તંત્ર પ્રારબ્ધ એવા લોકો ડરી જતા હોય, એવા લોકો ડરી જતા હોય. સારું છે અહીંયા ઇન્ડિયામાં તો ઘણીવાર ઘર લઈ લે, લીધા પછી હરખું ચાલે નહીં. કોઈ કે તમારા ઘરનો આ બધું દક્ષિણ બાજુ દરવાજો છે એટલે પ્રોબ્લેમ છે, તો ઘરના દરવાજા તોડે ને કેટલું કરે ને કેટલો ખર્ચો કરે. અરે, ઘરના દરવાજા આઘા પાછા કરવાથી જો દુઃખ જતા હોય, ઘરના દરવાજા આઘા પાછા કરવાથી દુઃખ જતા હોય, દાદા શાસ્ત્રની વાતો છે, હું નાસ્તિક બનીને વાત નથી કરતો, પણ એનો પૂરેપૂરો મર્મ સમજવો જરૂરી છે. પૂરેપૂરો. ખાલી દરવાજા બદલવાથી કામ નહીં થાય, આપણે મનના દરવાજા પણ બદલવા પડશે, મનની દિશા પણ બદલવી પડશે. સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. સામે સગા સંબંધીઓ ઉભા છે, ગુરુ ઉભા છે, પિતા ઉભા છે, પિતાના પિતા એટલે પિતા તુલ્ય જ છે ને, પિતામહ ભીષ્મ ઉભા છે, આખો સ્વજન સામે ઉભો છે. અને યુદ્ધના મેદાનમાં અર્જુન વિષાદમાં ડૂબે, શોક વ્યાપ્ત થાય, પ્રભુ આ સ્વજનોને મારી લોહીથી ખરડાયેલી પૃથ્વી અને રાજ્ય એ મારે ભોગવવાનું? નહીં નહીં, આના કરતા તો આ બધું છોડી જંગલમાં જઈ ભીખ માગવી મને વધારે સારી લાગે છે. ગુરુન અહત્વા હિમહાનુભાવાન, આ ગુરુજનોને મારવા, દ્રોણાચાર્ય કૃપાચાર્ય એની સાથે યુદ્ધ કરું, ધનુષ બાણ નીચે મૂકી દે, અર્જુન નપુંસક જેવો બની જાય. અને ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે, ક્લેબ્યમ માસ્મ ગમઃ પાર્થ. અરે અર્જુન, તારો જેવો મહાવીર પુરુષ આવી કાયરની વાતો કરે? યુદ્ધના મેદાનમાં શંખ ફૂકાયા પછી યુદ્ધના મધ્ય ભાગમાં આમ કાયર બને? તું નપુંસક ના બન અર્જુન, નપુંસક ના બન. ભગવાનની મુખની વાણીની શરૂઆત ક્લેબ્યમ માસ્મ ગમઃ,
ગીતાજી જેવો મહાન ધર્મ ગ્રંથ પણ કેટલી અદ્ભુત એની શરૂઆત થાય. અર્જુન, તારી કાયરતા ખોટી છે. તારી વાતો મંદિરમાં થાય બરાબર છે, આ વાતો યુદ્ધના મેદાનમાં જરૂરી નથી. કેવા એ માગું છું, સર્વધર્માન પરિત્યજ્ય. ભગવાન શ્રી કૃષ્ણે છેલ્લે અર્જુને કીધું, હે અર્જુન, ધર્મની વાત તું છોડી દે, એનાથી કલ્યાણ નથી થવાનું. સર્વધર્માન પરિત્યજ્ય, મામે કમ શરણમ વ્રજ, બસ મારા શરણે થા, હું જેમ કહું એમ કરવા મળ. તને ધર્મની બહુ ખબર નથી. સ્વજનોની સેવા કરવી, ગુરુજનોની સેવા કરવી ધર્મ સાચો છે, પણ ક્યારે, કેવી રીતે, કયા સંદર્ભમાં, કયા સંજોગમાં, એ તું ચૂકી ગયો છે. જે પક્ષે ઉભા છે ને, જેની સાથે ઉભા છે ને, એને કારણે આ યુદ્ધનું મેદાન, ભગવાન કહે છે નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચિન, મેં નક્કી કર્યું છે આ બધાનો સંગાર કરવો છે. તું લડીશ તો પણ સંગાર થશે, તું લડવાની ના પાડીશ તો પણ સંગાર થશે જ. જોયું, અત્યારે તારો ધર્મ એક જ છે, હું કહું એમ કર. અહમ ત્વામ સર્વ પાપેભ્યો, તને પાપની જ ચિંતા છે ને, આ બધાને મારી, હું કેટલું મોટું પાપ કરી રહ્યો છું એ જ ચિંતા છે ને. મોક્ષે શ્યામી મા સુચઃ, અર્જુન, પાપ અને પુણ્યની ચર્ચા એ તારા મુખે શોભતી નથી. મુક્તિ આપવાનો મારો ધર્મ છે ભગવાન તરીકેનો, તારા પાપ માત્રમાંથી મુક્તિ હું તને આપીશ, પણ અધર્મનો વિનાશ કરવો એ જીવ પ્રાણી માત્રનું કર્તવ્ય છે, અને અધર્મના વિનાશ માટે જ મારું પ્રાગટ્ય છે, માટે હવે અધર્મનો વિનાશ કરવાનો છે. જો શરણાગતિની વાત શ્રીમદ ભાગવત હોય, ગીતાજી હોય, વાલ્મીકી રામાયણ હોય, વચનામૃત હોય, શ્રીમદ સત્સંગી જીવન હોય, એવી અદ્ભુત વાતો છે. મેં કહ્યું ને, આપણને જીવ પ્રાણી માત્રનો વિશ્વાસ છે, ભગવાનનો વિશ્વાસ નથી. બસ આ કથામાંથી થોડા વિશ્વાસવાળા બનીએ. વિશ્વાસ ક્યારે ખબર પડે? આપણું ધાર્યું ન થાય ત્યારે, વિપરીત સંજોગ આવે ત્યારે, પ્રતિકૂળ પરિસ્થિતિ સર્જાય ત્યારે આપણને ભગવાનમાં કેવો વિશ્વાસ છે ખબર પડી જાય. અરે, એવા એવા દાખલાઓ મેં જોયા છે. હું યાદ કરું, આજે પુરુષોત્તમ દાદા મુંબઈમાં, નિલેશભાઈ મિસ્ત્રીના પિતાજી, મને બરાબર આ ઘટના યાદ છે. એટલા માટે દાદાની સામાન્ય મધ્યમ પરિસ્થિતિ, પણ એવી નિષ્ઠા, વિરસદના જ્ઞાનજીવન સ્વામીના કૃપાપાત્ર પરિવાર, એમાં રમણકાકા જેવા મહામુક્ત મળ્યા, અને પછી ગુરુદેવ જેવા સત્પુરુષ સાથે એમનું જોડાણ થયું, સમાગમ થયો. આખો પરિવાર ત્રણ પેઢીમાં એકાંતિકપણું પુરુષોત્તમ કાકા એમને એકવાર જતા જતા ઊભા હતા ખાલી, અને એક્સિડેન્ટ થયો. એટલો મોટો એક્સિડેન્ટ, દાદા ચાલી પણ ન શકે, પગ આખો કચડી નાખેલો. અને એવી પરિસ્થિતિમાં અમે સંતોએ ફોન કર્યો, યોગેશ ભગતના ઘરે એમણે રાખેલા, યોગેશ ભગત મુંબઈવાળા પોતાના ઘરે રાખી દાદાની સેવા કરે. આપણે ફોન કરી પ્રાર્થના કરીએ ને કે ભગત મહારાજને પ્રાર્થના કરીશું, સારું કરી દે જલ્દી. અને ત્યારે પુરુષોત્તમ દાદા એમ બોલ્યા, સ્વામી મહારાજને એવી પ્રાર્થના ન કરતા, એવી પ્રાર્થના ન કરતા સારું કરી દે, પ્રાર્થના એવી કરજો, હજી દુઃખ આપવું હોય તો આપે, એ જે કરે છે સારું જ કરે છે, પણ એટલી પ્રાર્થના કરજો હવે બીજો જન્મ ન આપે. દાદા એને હવે સાધન કરવાના ખરા, બોલો એને કેટલું દાન આપ્યું એ જોવાય, એને કેટલું જ્ઞાન છે જોવાય, એને કેવો વૈરાગ્ય છે જોવાય, કેટલો ધર્મ પાળે છે જોવાય. શરણાગતિ, બસ તારો કે મારો મને આસરો તિહારો, પ્રભુ હું તારા ચરણે છું. પ્રભુ તારા ચરણોમાં અમને તુલે જે, પ્રભુ તારા ચરણોમાં અમને તુલે જે,
કરીને દયા ભક્તિ તારે તું દેજે, અમે તો સદાના છીએ બાળ તારા, કદી નાથ જોશો ન અવગુણ અમારા, સદા માંગીએ નાથ દેજો સુબુદ્ધિ. બસ પ્રભુ પાસે આટલું જ માગીએ, મહારાજ સારી બુદ્ધિ આપજો, સારા વિચાર આપજો, તમારી ભક્તિ કરવાનું બળ આપજો. પ્રભુ તારા ચરણોમાં અમને તુલે જે, પ્રભુ તારા ચરણોમાં અમને તુલે જે. ભગવાનની શરણાગતિ એના જેવું કોઈ શ્રેષ્ઠ બળ નથી. મહારાજ એ ભલખાચરને એમ કહે છે, હે રાજન, સાધન જપ કરો, તપ કરો, દાન કરો, કરવું જોઈએ, પણ એનાથી જન્મ મરણનું દુઃખ કે જમપુરીનું દુઃખ ટળવાનું નથી. જો તમે ભગવાનને શરણે આવશો, વર્તમાન ધારીને સત્સંગી થશો, તો તમારા સમાન બીજો કોઈ મોટો ભાગ્યશાળી નથી. ભગવાનનું ભજન કરીને ભગવાનના ધામમાં જાશો, આવો સમય ફરીવાર નહીં આવે. મનની વૃત્તિ પાછી વાળીને જુઓ, આ જગતમાં અંતે તમારું કાંઈ રહેવાનું નથી. આ સંસારનું જે સુખ કહેવાય છે, તેમાં કોઈ એક પણ સુખ દુઃખ અને ભય વિનાનું નથી. આ સંસારના સુખ તો કેવા છે, જીવ પ્રાણી માત્ર જાણે જ છે, અજ્ઞાન છે ને એટલે દેખાતું નથી. સંસારનું એક પણ સુખ એવું નથી જેમાં દુઃખ ન હોય અને ભય ન હોય. બંને વસ્તુ છે, દુઃખ પણ છે અને ભય પણ છે બધા સુખમાં. તમે કોઈ પણ સુખ લઈ લો, ધન જાજુ મળે તો ભય થાય કે ના થાય, બોલો? સિક્યુરિટી રાખવી પડે કે ના રાખવી પડે? ઇન્ડિયામાં લગભગ કેટલા માણસો, મારી પાસે આંકડો અત્યારે એક્ઝેક્ટ નથી, સોનાની ચેન પહેરીને નીકળ્યા હોય, સોનાના ઘરેણા પહેરીને નીકળ્યા હોય, એવરી ડે સોનાના ઘરેણા કે સોનાની ચેન પહેરવાને કારણે કેટલા માણસો મરી જાય છે, કેટલા માણસો. સોનાની ચેન 5-25 હજારની હોય અને માણસને મારી નાખે. માણસના મૃત્યુનું કારણ કોણ બન્યું? સોનું બન્યું કે નહીં? ધન ભય તો આપે છે, તમને સમજાઈ ગયું બરાબર? દુઃખ આપે છે કે નહીં એ સમજાય છે? આસિદ ભગત કેવી રીતે? આ સમજવું અઘરું છે એટલે જ તમને પ્રશ્ન પૂછ્યો. કોઈને ના સમજાય. દુનિયાના દરેક સુખ એમાં બે તત્વ શ્રીજી મહારાજ કહે છે, એ ભલ ખાચરને કહે છે, ગઢપુર ગામમાં દુઃખ છે અને ભય છે. ધન આવે ને એટલે ભય તો આવે જ છે, બધાને સમજાય વાત છે, પણ દુઃખ પણ એટલું જ આવે છે. ધન આવે એટલે ભોગ આવે, ભોગ આવે એટલે રોગ આવે. તમે ગરીબ માણસો લો અને પૈસાવાળા માણસો લો અને બંનેના દુઃખની કમ્પેરિઝન કરો, તો વધારે દુઃખી, વધારે રોગિષ્ટ કોણ નીકળશે? પૈસાવાળા. એક રોગનું દુઃખ, બીજું દુઃખ ગણાવો. તમે ગરીબ સમાજ, મધ્યમ સમાજ લો, બહુ સાચી વાત છે, મધ્યમ સમાજ અને ગરીબ સમાજ લો, અતિ ધનાઢ્ય અતિ પૈસાવાળો સમાજ લો, આ બંને સમાજને તમે કમ્પેર કરો તો ફેમિલી પ્રોબ્લેમ વધારે કોને હશે? પૈસાવાળાના પરિવારો એવા વેરણ છેરણ થઈ ગયા દેખાશે તમને, એવા વેરણ છેરણ. એટલા માટે એક દિવસમાં પૃથ્વી ઉપર 1200 લોકો આત્મહત્યા કરે છે. આ વર્ષો જૂનો મેં રેકોર્ડ વાંચેલો, ઘણી જગ્યાએ ઓથેન્ટિક છે. 1200 લોકો પૃથ્વી ઉપર આત્મહત્યા કરે છે, જેમાં વધારેમાં વધારે આત્મહત્યા અતિ શ્રીમંત સુખી માણસો કરે છે. અમે વેસ્ટ વર્જિનિયા ભૂપાભાઈની મોટેલમાં ઉતારો હતો, સત્યઘટના દાદા, એમની મોટેલમાં એક બહુ સુખી માણસ વર્ષોથી આવતો, જૂનો માણસ,
મોટેલમાં મહિનો મહિનો રોકાય, ત્યાં કોઈ મોટો પ્લાન્ટ, એમાં પ્રોજેક્ટમાં એન્જિનિયર કે એવું કંઈક સારીમાં સારી જોબ, ગોળી મારી આત્મહત્યા કરી એને સ્યુસાઇડ કરી. સ્યુસાઇડ કરતા પહેલા એણે એના ભાઈને ફોન કર્યો, ફોન કરીને ફોનમાં વાત પણ કરી, એના પત્નીના ત્રાસથી એટલો થાકી ગયો છે એટલે હવે બસ સ્યુસાઇડ કરે છે, ફોન કટ કરી નાખ્યો અને આ બાજુ ગોળી મારી દીધી. આ બધી વાત તો પછી જાણ થઈ, કહેવાનું શું? સ્ત્રીથી દુઃખ છે કોને ખબર છે? પેલા તો ચંદ્રમુખી, પછી સમજી ગયા? હું સમજાવું છું, એ દુનિયાના દરેક સુખ એમાં ભય પણ છે અને દુઃખ પણ છે. તમે જેટલા ઊંડા ઉતરશો આ બે તત્વ તમને વધારે વધારે દેખાશે. આપણે ત્યાં બહુ સરસ કથા છે, ગોરખનાથ મહાજ્ઞાની, પણ આ તો એક જ્ઞાની માણસનું એક ચરિત્ર છે, લોકોને પ્રેરણા માટે, એક ઉપદેશ માટે એક લીલા છે. એમને કોઈએ સોનાની ઈટ એટલે સોનાની ગિફ્ટ કોઈ આપેલી, એમની જોળીમાં મૂકી, જોળી શિષ્યને આપી. ગુરુને શિષ્ય બંને ચાલતા થાય, જ્ઞાની ગુરુ, જ્ઞાની શિષ્ય. થોડી થોડી વારે પૂછે, બેટા જોળી તો સલામત છે ને? બરાબર છે ને? ધ્યાન રાખે છે ને? ચેલાને એમ થયું, આટલા દિવસોથી ગુરુ સાથે ફરું છું પણ ક્યારેય પણ એમનું ધ્યાન આટલું બધું જોળીમાં જતું નથી, આજે કેમ ગયું? વચ્ચે વિશ્રામ કરવા રોકાયા, ગુરુજી થોડા દૂર ગયા લઘુશંકા કરવા માટે. આ શિષ્ય જોળી ખોલી, અંદર સોનું જોયું, જાજુ બધું લીધું, નાખી દીધું, જોળી મૂકી દીધી. પાછા થોડી વાર પછી ચાલતા થયા, ફરી વાર ગુરુએ પૂછ્યું, બેટા જોળી લઈ લીધી, બરાબર છે, ધ્યાન રાખજે. અને ત્યારે શિષ્ય કહ્યું, ગુરુ મહારાજ હવે તમે નિર્ભય થઈ જાઓ, ઇસમે જો ભય થા ને તો મેને ડાલ દિયા, નિકાલ દિયા. ભય શેનો હતો બોલો? ધન સંપત્તિમાં ભય પણ છે, દુઃખ પણ છે. સ્ત્રી ભોગ પદાર્થ એમાં ભય પણ છે, દુઃખ પણ છે. હું કથામાં ઘણી વાર, બહુ સમય પહેલા મેં વાત કરેલી, શાસ્ત્રો શું કહે છે? આસિદ ભગત, માણસ તન મન અને ધન આ ત્રણ વસ્તુ દરેકને જરૂર તો છે જ, મન તો જોઈએ જ, પણ મન માણસને મોટું જોઈએ, ઉદાર જોઈએ. જો ઉદાર મન હોય ને તો માણસ આલોક પરલોકમાં સુખી થાય, બે લોકમાં. મન જરૂર કરતા મોટું રાખો, સામેવાળા વ્યક્તિને તમે થોડા સમજી શકો, સ્વીકારી શકો, આવું મન રાખો. એક્સેપ્ટન્સ તમારા જીવનમાં રાખો થોડો. માણસ પોતાના મનના વિચારોમાં એટલો બંધાયેલો છે, પોતાના વિચાર કરતા સામેની વ્યક્તિ થોડી પણ જુદી ક્રિયા કરે, વાત કરે, તો એક સેકન્ડમાં એની નજરમાંથી ઉતરી જાય. આવું નેરો માઇન્ડ સારું નથી, સમજો છો ને? મન ઉદાર રાખો, જરૂર કરતા મોટું રાખો. તન મધ્યમ રાખો, મીડિયમ, બહુ જાડું નહીં સારું, બહુ પતલું નહીં સારું. દાદા વાત સાચી ને? તન મધ્યમ, મન મોટું, અને ધન જરૂર કરતા થોડું ઓછું હોય ને તો જ માણસ સુખી થાય. 99નો ધક્કો જેને લાગ્યો છે ને, 99નો ધક્કો જેને લાગ્યો છે ને એ જ જાણે. હા, ભગવાનની ઈચ્છાથી મળતું એ જુદી વસ્તુ છે, કોઈનું પ્રારબ્ધ છે અંબાણી જેવું અને મળતું એ જુદી વસ્તુ છે, પણ અંબાણીનું જોઈને એની પાછળ પડે, બરાબર? શું કહો? એટલે એ ઠાકોરજી દુઃખ આપ્યું જ છે ને એને, સુખ દુઃખ પૂર્વના પ્રારબ્ધથી જ આવે છે. વાત તો સાચી છે ને? કોઈને ભગવાન ગરમ ડામ આપે છે ને કોઈને ઠંડો ડામ આપે છે, બે પ્રકારનો ડામ જ છે, પણ તેમ છતાં ભગવાને જેને જેટલું આપ્યું હોય પણ જરૂર કરતા થોડું ઓછું હોય તો રાજી થવું આપણે, એવા દુઃખી થવું નહીં. કારણ કે આ દુનિયામાં બધાને ઓછું જ પડ્યું છે, કોઈને વધારે થયું નથી. પણ તન મન અને ધનનો આ વિવેક, શ્રીજી મહારાજ કહે છે, રાજન આ સંસારની એક પણ વસ્તુ રહેવાની જ નથી, આ બધું ઝાંઝવાનું પાણી છે, આકડાના તૂર જેવું છે, ક્યારે ઉડી જશે, ખોવાઈ જશે, કોને ખબર. ધન સંપત્તિ વૈભવ વિલાસ આ બધું જતું રહેવાનું છે. સુખ માત્ર
દુઃખ ને ભય વિનાનું છે જ નહીં. પુરુષ તથા પ્રકૃતિથી લઈ પાતાળ સુધી જુઓ, બધું જ અંતે કાળ ખાઈ જવાનો છે. કાળના ભયથી મોટો ભય બીજો કોઈ નથી. કાળ અનંત બ્રહ્માંડોના માથાને ફોડી નાખે એવો છે. આહા, આ તો વાત આવી છે એટલે કરી દઉં, વાત આવી છે એટલે કરી દઉં. જે માણસને મૃત્યુનું દુઃખ દેખાતું નથી એ ક્યારેય પણ હૃદયથી ભગવાન સાથે જોડાતો નથી. આપણા એટલા માટે હિન્દુ ધર્મના પાયાના બધા ગ્રંથોમાં જ્યારે જ્યારે દુઃખની વાત આવે ત્યારે કાળનું દુઃખ દેખાડે દેખાડે ને દેખાડે છે. હમણાં અમે ડેન્ટિસ્ટ પાસે દવાખાને ગયા, સાંભળજો. અમારી સાથે ભીખુદાદા હતા. ભીખુદાદા ને બધા દાંત કાઢી નાખ્યા. છેલ્લો એક દાંત કાઢવાનો હતો, હવે ડેન્ચર કરવાનું છે. દાદાને દાઢ કાઢવાની પ્રોસેસ ચાલતી હતી. ઘનશ્યામ દાદા, સત્ય ઘટના. પેન્સિલવેનિયાવાળા દીપકભાઈ ને મોલેશ મને મળવા આવેલા દવાખાને. અમે બેઠા બેઠા સત્સંગ કરીએ. દાદાનું વૃદ્ધ શરીર, બધા દાંત કાઢી નાખ્યા છે. આ સાંભળી જાણી જોઈ દીપકભાઈને બહુ દુઃખ થવા લાગ્યું. એમણે મને કીધું, સ્વામી વૃદ્ધ અવસ્થામાં જુઓ તો ખરા, હવે દાદાને જમવું હશે તો શું કરશે, કેવી રીતે જમી શકશે? એમને પણ ઈચ્છા તો થાય ને. કેવા લાગ્યા? એમને દેખાતું હતું. પણ ત્યારે મેં કહ્યું, ભગત માનીએ કે ન માનીએ આપણા બધા માટે એ જ રસ્તો છે. નાન્યઃ પંથા વિદ્ય તેયનાય, એક જ રસ્તેથી આપણે બધાએ નીકળવાનું છે. જોયું તમે કાળનું દુઃખ કેવું મોટું છે? આ વાત આપણે થોડી આગળની કથામાં સાંભળીશું. કારણ કે ચપેટા કાલ કા એસા, ચપેટા બાજ કા જેસા, ચપેટા કાલ કા એસા. કાળની થપાટ, તારું ધન રે જો બન, તારું ભૈર રે ભુવન, એની હાંક ગગનમાં ગાજે રે ગાજે, ઘરમાં પગ મૂકે અને ઘરના બધા માણસો ટાઈટ થઈ જાય. હા પપ્પા એવા, આવો રોપ પડતો હોય. તારું ધન રે જો બન, તારા ભર્યા રે ભુવન, એની હાંક ગગનમાં ગાજે રે ગાજે. પણ ભાઈ એક કાળની ઝપાટ, વાળ ધોળા થવા લાગ્યા, હાથમાં ધ્રુજારી આવી ગઈ, પગ ચાલતા બંધ થઈ ગયા, જીભ લબલબ કરવા મળી, એનો એ જ માણસ ઘરમાં બેઠો હોય તો એ કેવું લાગે? દાદા કેવું લાગે? એક કાળની ઝપાટ, એક કાળની લપાટ, એની આંખની પલકે સુખ જાશે રે જાશે. સુખ માત્ર તમારું દુઃખ થઈ જશે. જે વાલા હતા ને બધા કાલા થઈ જશે. આ તો મારા ઠાકોરજીની બધી લીલા છે. ક્યારેક સારું લાગે ને ક્યારેક સારું ન લાગે, ક્યારેક મીઠું લાગે ને ક્યારેક કડવું લાગે. બાકી આ સંસારનું સત્ય એટલું જ છે, આમાં કડવા સિવાય બીજું કંઈ છે નહીં. અને સમજવા જેવું એટલું જ છે, મીઠાશ બધી મૂર્તિ સિવાય બીજે ક્યાંય નથી, નથી ને નથી. માટે ભક્તો, આ કાળની વાત ભગવાન શ્રીહરિ અતિ અદ્ભુત વાત કરે છે. દાદા ખાચરના પિતાજી એભલ બાપુ, આ પહેલો ઉપદેશ ગઢપુરવાસીને છે. ગઢપુરવાસી આ પહેલા ઉપદેશને હૃદયસ્થ કર્યો એટલે મહારાજને અતિવાલા, અતિ પ્યારા બની ગયા. આપણે રોજ સાંભળીએ છીએ ને, રોજ સાંભળીને કાઢી નાખીએ છીએ એટલે વાલા બની નથી શકતા. તો આ વાત વિચારીએ, આ વાત જીવનમાં ઉતારીએ. તમે બધા ભક્તો ધ્યાનથી સાંભળો છો. તો આ કથા આપણે આગલી કથામાં શ્રવણ કરીશું. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.